समस्या थी बेफाम गंदकी जामी रही छे, जेना कारणे लोकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। त्यारे तंत्र द्वारा आ प्रश्न तात्कालिक उकेलवामां आवे तेवी स्थानिकोए मांग उठावी छे। વિસનગરમાં આવેલી તિરુપતિ સોસાયટી અને પ્લેટિનિયમ રેસિડેન્સીના 60 જેટલા પરિવાર અહીં રહે છે, ત્યારે ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર નાખવામાં આવી હતી, પરંતુ અહીં છેલ્લા 20 દિવસથી જૂનો રોડ ખોદી નવો આરસીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ખોદકામ દરમિયાન ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે। આ કામ કરનાર એજન્સી દ્વારા હાલ ગટરનું કોઈપણ લેવલિંગ કે કામ કરવામાં આવ્યું નથી, જેથી પ્લેટિનમ રેસિડેન્સ પાસે પાછલા 4 દિવસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રસ્તા ઉપર થઈ ખુલ્લી જગ્યા પાસે એકઠું થાય છે। આ દૂષિત પાણીથી આજુબાજુના રહીશો ત્રાહિમામ થઈ ગયા છે। રેસિડેન્સીમાં રહેતા રહીશોને અવર જવરમાં ખૂબ હાડમારી વેઠવી પડી રહી છે, અને નાના બાળકો તો ગંદા પાણીમાં ચાલતા લપસીને પડી પણ જાય છે। સમસ્યા તિરુપતિ ગેટ પાછળના ગેટથી રોડ ઉપર ગટર લાઇન અને પાણીની લાઇન બે મિક્સ મર્ચ થઈ ગયું છે। ગોદી અને 5 દિવસથી ગોદી નીકળી ગયા અને એ પાણી એટલું બધું દુર્ગંધ મારા ગટરનું રઘુકુંડનું ને ગટરનું આગળથી બધું પાણી ત્યાં આવે છે, ગટરનું એ મિક્સ થઈ ગયું પાણી બંને, તો અહીંયા રહેવાય એવું નથી અને પાણી અહીંયા જવા આવવાનો રસ્તો પણ નથી। નીચે ત્યાં સરસ્વતી શિશુ નિકેતન સ્કૂલ પણ આવેલી છે, માર્કેટ પણ છે, તિરુપતિ રઘુકુર અને પ્લેટિનિયમના દરવાજા વચ્ચે જ છે, તો એ નગરપાલિકાના વહીવટદારો જોવાય 2 દિવસથી આવ્યા નથી, 5 દિવસથી ગોદી નીકળી ગયા છે, તો રોગચાળો ફાટી નીકળવાની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે। બરાબર ન હોય તેમજ મુખ્ય રસ્તામાં મોટી ચેમ્બર પણ બનાવી ન હોય આ સમસ્યા સર્જાય છે। હાલ પ્લેટિનમ રેસિડેન્સી આગળ ભૂગર્ભ ગટર ઉભરાય છે, તેનું કારણ કે ગટરના પાણીની નિકાલ દિશા તરફ આગળ જવાના બદલે ગંદુ પાણી પાછું પ્રેશરથી આવતું હોય ગટર ઉભરાય છે, ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે ખૂબ ખરાબ વાસ આવી રહી છે અને મચ્છરોનો ત્રાસ પણ વધી રહ્યો છે, જેને કારણે ડેન્ગ્યુ જેવા રોગો પણ થઈ શકે છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આ વિસ્તારની મુખ્ય રોડ ઉપર આવેલ તમામ ચેમ્બરો ખોલીને પાણી જવા માટે જે કોઈ અવરોધ હોય તેને દૂર કરવામાં આવે, તેમજ પ્રેશર મારવામાં આવે તો નિકાલવાળી જગ્યાઓ ખુલ્લી થાય અને પાણી આગળ નીકળે તેવું અહીંના રહીશોનું કહેવું છે। અતુલ પટેલ, જેડેસ ટીવી, મહેસાણા। ચાલુ છે એ રસ્તાના અનુસંધાનમાં નગરપાલિકાએ ગટર રોડનું ખોદકામ કરેલ છે, પરંતુ ખોદકામ કરતી સમયે ગટર લાઇન તેમજ પીવાના પાણી લાઇનનું સંપૂર્ણપણે તૂટી ગયેલ છે, જેના કારણે પીવાનું પાણી તેમજ ગટરનું પાણી એક થઈ ગયેલ છે, જેના કારણે આજુબાજુના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા રહી છે, તેમજ આ સોસાયટીમાં રહેતા તમામ રહીશોને અત્યારે પીવાના પાણીની જોરદાર તકલીફ પડી રહી છે, કારણ કે નગરપાલિકાએ તમામ રસ્તાનું ખોદકામ કરેલ છે, જેના કારણે ટેન્કર પણ અંદર આવી શકે એવી શક્યતા નથી। આ દર્શાવે છે કે નગરપાલિકા ઘોર અંધકારમાં છે, એ લોકો જ્યારે પણ જરૂર હોય ત્યારે વેરા ઉઘરાવા આવી જાય છે, પણ વેરાનો સદઉપયોગ કરતા નથી, પોતાના અંગત હિતો હાંચવામાં જ એ બધા સમજે છે। તો આ ટીવી માધ્યમ દ્વારા અમે તમામ વિસનગરની નગરપાલિકાને જાગૃત તેમજ જનતાને પણ જાગૃત કરવા માગીએ છીએ કે આપ સૌ જાગૃત થાઓ અને આ ઘોર જે વહીવટ ચાલ્યો છે એના સામે અવાજ ઉઠાવો, જેથી કરીને આપણો જે પણ એ વેરો ઉઘરાવે છે એ વેરાનું સંપૂર્ણપણે આપણને ફાળો મળે, જે વળતર મળે, જેના કારણે નગરપાલિકા જાગૃત થાય અને આપણી જે સુવિધાઓ માટે એમને કામ કરવાનું છે એ જાગૃત અવસ્થામાં કામ કરે।